નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીગ્નેશ વાઘેલા. હું તમને સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના એનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આપણે અભ્યાસ કરીએ છીએ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલોમાં. તો ચાલો એવા એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 12 પેજ નંબર 36, જેમાં કીધું છે એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો પી ઓફ સી પ્રાઇમ બરાબર 0.8 અને 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ પ્રાઇમ હોય તો પી ઓફ એ અને પી ઓફ બી ની કિંમત મેળવો. તો આપણે શું જોવે છે? પી ઓફ એ અને પી ઓફ બી. તો દાખલાની રકમમાં પહેલા પી ઓફ સી પ્રાઇમ આપ્યું છે, તેના પરથી આપણે પી ઓફ સી મેળવીએ. તો આપણે એક નંબર પી ઓફ સી બરાબર, તો આપણે પહેલા શું મેળવશું? પી ઓફ સી. તો આપણી પાસે શું છે? પી ઓફ સી પ્રાઇમ. તો પી ઓફ સી પ્રાઇમ છે, તેના પરથી આપણે જોવે શું? પી ઓફ સી. તો પી ઓફ સી બરાબર 1 માઇનસ પી ઓફ સી પ્રાઇમ થાય. એકમાંથી પૂરક ઘટના બાદ કરો તો બીજી ઘટના મળે. તો 1 માઇનસ પી ઓફ સી પ્રાઇમ કેટલું આપ્યું? 0.8. તો 0.8 તો 0.2. તો પી ઓફ સી બરાબર 0.2. શું મળ્યું? પી ઓફ સી બરાબર 0.2. હવે આપણી પાસે એક સમીકરણ છે, 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ પ્રાઇમ. તેના ઉપરથી આપણે પી ઓફ બી મેળવીએ. તો બે નંબર પી ઓફ બી, એના પરથી આપણે શું મળીએ? પી ઓફ બી. આપણી પાસે સમીકરણ શું છે? તો એ પહેલા લખીએ, 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ પ્રાઇમ. 2 પી ઓફ એ પ્રાઇમ. તો હવે આગળ ચાલીએ તો 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ પ્રાઇમ છે, તો 2 કોમન કાઢીએ. પી ઓફ એ પ્રાઇમ હોય તેની જગ્યાએ શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એ. આગળ 3 પી ઓફ બી બરાબર 2 ને આની વડે ગુણો, તો 2 માઇનસ 2 પી ઓફ એ થાય. 2 ને 1 વડે ગુણો એટલે 2 એકા 2, 2 ને 2 પી એ વડે ગુણો તો 2 પી ઓફ એ. 3 અને પી ઓફ બી ને કેવો સંબંધ? ગુણાકાર. પક્ષાંતર કરો તો ભાગાકાર. તો પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ ના છેદમાં 3. તો પી ઓફ બી બરાબર શું થાય? 2 માઇનસ 2 પી ઓફ એ છેદમાં 3. હવે પી ઓફ સી છે, પી ઓફ બી છે, તો હવે શું મળી જાય? પી ઓફ એ. તો નીચે 3 નંબર પી ઓફ એ. પી ઓફ એ દાખલાની રકમમાં કીધું છે ઘટના કેવી છે? એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો નીચે લખીએ, એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે, એટલે એનો અર્થ શું થાય? ખબર છે, એ યોગ બી યોગ સી બરાબર યુ થાય. એ યોગ બી યોગ સી બરાબર યુ થાય. તો એ યોગ બી યોગ સી બરાબર યુ થાય તો બીજો અર્થ શું થાય? ખબર, પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1. સંભાવના એની હંમેશા શું થાય? 1. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો એ યોગ બી યોગ સી બરાબર યુ થાય. તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર શું થાય? 1. તો આનો અર્થ શું થયો? પી ઓફ એ પ્લસ પી ઓફ બી, યોગ એટલે સરવાળો, પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1. તો કે ભાઈ પી ઓફ એ તો ગોતવાનું છે, એટલે પી ઓફ એ આમ
plus p of b ની જગ્યાએ શું લખી શકો 2 minus 2 p of a ના છેદમાં 3 p of c ની જગ્યાએ શું લખી શકો વત્તા 0.2 બરાબર 1 આગળ p of a વત્તા 2 minus 2 p of a ના છેદમાં 3 બરાબર 1 વત્તા 0.2 પક્ષાંતર કરો તો ઓછા 0.2 તેથી p of a plus 2 minus 2 p of a ના છેદમાં 3 બરાબર 0.8 એટલે આના છેદમાં 3 છે તો આને આપવો પડે અને આને આપવો પડે જો આને તમારે દૂર કરવો હોય તો હવે દરેકને 3 આપી દો બીજા શબ્દમાં કહીએ તો 3 નો લસાઅ 3 into p of a એટલે 3 p of a વત્તા 2 minus 2 p of a આની પાસે તો છે જ બરાબર 0.8 ગુણ્યા 3 આ ભાગ્યા 3 પક્ષાંતર કરો તો ગુણ્યા 3 તેથી 3 p of a માંથી 2 p of a બાદ એટલે માત્ર શું વધે p of a વત્તા 2 બરાબર 2.4 0.8 ને 0.3 વડે ગુણો એટલે શું થાય 2.4 પ્લસ 2 પક્ષાંતર કરો તો માઈનસ 2 p of a બરાબર 2.4 માઈનસ 2 તેથી p of a બરાબર 0.4 p of a બરાબર 0.4 હવે 4 નંબર હવે 4 નંબર શું મેળવવાનું છે 4 નંબર માં તો કે ભાઈ 4 નંબર માં આપણે મેળવશું p of b 4 નંબર માં આપણે શું મેળવશું p of b તો ભાઈ p of b માટે આપણી પાસે સમીકરણ છે p of b બરાબર 2 minus 2 p of a upon 3 તો નીચે લખવાનું p of b બરાબર 2 minus 2 p of a ના છેદમાં 3 તો p of a ની જગ્યાએ તમે શું મૂકી શકો 0.4 તો નીચે 2 minus 2 p of a એટલે 0.4 ભાગ્યા 3 2 ઓછા 4 2 8 એટલે 0.8 ભાગ્યા 3 2 માંથી 0.8 બાદ એટલે 1.2 ભાગ્યા 3 4 તેરી 12 0.4 p of b બરાબર 0.4 તો p of b શું આવ્યું 0.4 ઓકે તો દાખલો અહીં પૂર્ણ થયો શું શીખ્યા તો કે પહેલા p of c ગોત્યું કેના ઉપરથી p of c પ્રાઇમ ઉપરથી પછી તમને એક સમીકરણ હતું 3 p of b બરાબર 2 p of a પ્રાઇમ 2 p of a પ્રાઇમ તો 2 p of a પ્રાઇમ ની જગ્યાએ શું લખ્યું 1 minus p of a પછી 2 વડે ગુણી નાખો એટલે p of b મળ્યું પછી એને કેવી ઘટના કીધી નિશેષ અને નિવારક ઘટના કીધી તો નિશેષ અને નિવારક હોય એટલે શું થાય a યોગ b યોગ c બરાબર u થાય સંભાવનાની દ્રષ્ટિએ શું થાય તો p of a plus p of b plus p of c બરાબર 1 થાય p of a આમ નામ રાખ્યું p of b ની જગ્યાએ શું લખી શકાય 2 minus 2 p of a ના છેદમાં 3 p of c આપણે કોઈ દીધું 0.2 કિંમત મૂકી સરવાળો બાદબાકી કરી એટલે p of a મળ્યું પછી p of b માટે આપણી પાસે સમીકરણ હતું 2 2 minus p of a બરાબર છેદમાં 3 એમાં p of a ની કિંમત મૂકી એટલે p of b મળ્યું ઓકે તો આ દાખલો તમને સમજાઈ ગયો આ દાખલો કમ્પેરેટિવલી ઈઝી હતો ગણો તો ઝડપથી તમને પ્રેક્ટિસથી આવડી જશે તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ ઉદાહરણ 26 પેજ નંબર 34 એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ a b અને c માટે 2 p of a બરાબર 3 p of b બરાબર 4 p of c હોય તો p of a of b અને p of b of c શોધો તો દાખલાની રકમમાં આપણને આવું આપ્યું તો લખીએ નીચે 2 p of a બરાબર
3PO B बराबर 4PO C. लास्ट लेक्चर ની અંદર તમે જો અજાણ તો એને બરાબર કિંમત આપી દેતા 0.6 ને એવું બધું આપી દેતા પણ આમાં કઈ એવું આપ્યું નથી તો આપણે અચળ સંખ્યા k ધારી લઈએ બરાબર તો નીચે આપણે બતાવીએ 2p of a બરાબર 3p of b બરાબર 4p of c તમે કોઈ ડિજિટ ન ધારી શકો બરાબર k બરાબર k तो अगर हम जो है जाओ तो सू देखा है 2p of a बराबर k तो अपने जुदी जुदी कीमतों को दिए तो सौप्रथम अपने गोती सू p of a सौप्रथम अपने गोती सू p of a तो p of a जो तो है तो हम दरा को तो सू देखा है 2p of a बराबर k तो नीचे 2p of a बराबर k तो b ने p of a ने क्यों संबंध गुणाकार पक्षांतर करो तो भागाकार तो p of a बराबर k ना छेद में 2 p of a बराबर k ना छेद में 2 अबे अपने सू जो है p of b बनी जे p of b हम जो है तो सू देखा है 3 p of b बराबर k तो नीचे 3p of b बराबर k 3 ने p of b ने क्यों संबंध गुणाकार पक्षांतर करो तो भागाकार तो p of b बराबर k ना छेद में 2 p of b बराबर k ना छेद में 2 अबे p of c अबे p of c तो p of c हम जो हो तो सू देखा है k तो नीचे 4 p of c बराबर k तो p of c बराबर k ना छेद में 4 k ना छेद में 4 तो p of c बराबर k ना छेद में 4 अली बाबा समझेगी अबे શું કીધું બન ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે તો નીચે બતાવીએ a b અને c a b અને c પરસ્પર નિવારક અને નિશેષ घटनाओं छे ए बी अने सी परस्पर निवारक अने निशेष घटनाओं छे तेनो अर्थ शू थाय ए योग बी योग सी बराबर यू थाय ए योग बी योग सी बराबर शू थाय यू तानो अर्थ शू थाय पी ऑफ ए योग बी योग c बराबर p of a योग b योग c बराबर શું થાય 1 શું થાય 1 યોગ ઘટના હોય એટલે શું થાય સરવાળો તો p of a plus p of b plus p of c बराबर 1 p of a plus p of b plus p of c बराबर 1 p of a ઘટનું આવ્યું k ના છેદમાં 2 વત્તા p of b કેટલું આવ્યું k ના છેદમાં 3 k ના છેદમાં 3 વત્તા p of c કેટલું આવ્યું p of c કેટલું આવ્યું k ના છેદમાં 4 બરાબર 1 p of a એટલે k ના છેદમાં 2 p of b એટલે ગુણ્યા 3 પક્ષાંતર કર્યો તો ભાગ્યા 3 એટલે k ના છેદમાં 3 p of c એટલે k ના છેદમાં 4 બરાબર 1 હવે કેટલાનો લસા 12 2 ના ઘડિયામાંય 12 આવે 3 ના ઘડિયામાંય 12 આવે અને 4 ના ઘડિયામાં પણ 12 આવે 2 ને કેટલા વડે ગુણો તો 12 થાય 6 વડે તો 6k વત્તા 3 ને કેટલા વડે ગુણો તો 12 થાય 4 તો ઉપરના ને
4 વડે એટલે 4k વત્તા 4 ને કેટલા વડે ગુણો તો 12 થાય 3 વડે તો 3k બરાબર 1 6 4 10 તણ 13k આ ભાગ્યા 12 પક્ષાંતર કરો તો ગુણ્યા 12 12 એકા 12 તેથી k બરાબર 12 ના છેદમાં 13 તેથી K बराबर 12 ના છેદમાં 13 તો K ની કિંમત શું આવી 12 ના છેદમાં 13 તો હવે આ દરેક ની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો નીચે P of A તો P of A બરાબર શું છે K ના છેદમાં 2 તો b of a બરાબર k ના છેદમાં 2 અને આપણે છૂટું પાડીએ તો k ગુણ્યા 1 દૂત્યાંશ થાય અને છૂટું પાડીએ તો k ગુણ્યા 1 દૂત્યાંશ k એટલે શું 12 ના છેદમાં 13 ગુણ્યા 1 ના છેદમાં 2 તો હવે છેદ ઉડાડો તો 6 2 12 તો p of a બરાબર p of a બરાબર 6 2 12 6 ના છેદમાં 13 P of A બરાબર 6 ના છેદમાં 13 હવે શું ગોતવાનું P of B તો અહીંયા બતાવો P of B તો P of B જોતું હોય તો આપણે હમણાં કહી દીધું P of B બરાબર K ના છેદમાં 3 તો P of B બરાબર K ના છેદમાં 3 અને આમ લખાય K ગુણ્યા 1 તૃતીયાંશ તો k કેટલું 12 ના છેદમાં 13 ગુણ્યા 1 ના છેદમાં 3 તો કેટલું આવે 3 4 12 એટલે p of b બરાબર 4 ના છેદમાં 13 p of b બરાબર 4 ના છેદમાં 13 હવે શું જોવે p of c તો P of C P of C શું આવ્યું K ના છેદમાં 4 P of C બરાબર K ના છેદમાં 4 આ બધું આપણે લખેલું જ છે ત્યાંથી જ લાવીએ K ના છેદમાં 4 ને શું લખી શકાય K ગુણ્યા 1 ચતુર્થાંશ લખાય K કેટલું આવ્યું 12 ના છેદમાં 13 ગુણ્યા 1 ના છેદમાં 4 તો કેટલું લખાય તો P of C બરાબર 4 તેરી 12 3 ના છેદમાં 13 P of C બરાબર 3 ના છેદમાં 13 હવે એક્ચ્યુઅલી એને આવું બધું તો કઈ જોતું જ નથી એને જોવે છે શું તો P of A of B તો એક નંબર P of A યોગ B તો P of A of B નિશેષ અને નિવારક ઘટના હોય તો P of A of B માં છેદ ઘટના ન આવે એટલે છેદ ઘટના ખાલી ગણ હોય એટલે P of A plus P of B થાય છેદ ઘટના ખાલી ગણ હોય એટલે માત્ર શું આવે P of A plus P of B તો P of A કેટલું 6 ના છેદમાં 13 વત્તા P of B કેટલું 4 ના છેદમાં 13 છેદના આંકડા સરખા એટલે 10 ના છેદમાં 13 તો P of A of B બરાબર 10 ના છેદમાં 13 હવે એને શું જોવે છે B of C તો બે નંબર P of B યોગ C પરસ્પર કેવી ઘટના છે નિશેષ અને નિવારક ઘટના હોય તો છેદ ઘટના ન આવે તો P of B of C બરાબર P of B plus P of C P of B એટલે શું 4 ના છેદમાં 13 plus P of C 3 ના છેદમાં 13 છેદના આંકડા સરખા છે એટલે 13 આમ નામ 4 ને 3 7 ના છેદમાં 13 તો P of B of C બરાબર
સાતના છેદમાં તેર. ઓકે, તો દાખલો તમને સમજાઈ ગયો. તો દાખલામાં પહેલા આપણે શું ધાર્યું, કે ધાર્યું, કોઈ ડિજિટ ન ધરે, ડિજિટ ધારી લઈએ બરાબર તો એની વેલ્યુએશન મળવા માટે એની વેલ્યુ ખોટી જ આવે, એટલે આપણે એક કે ધાર્યો, અચળ સંખ્યા, અચળ કે ધાર્યો. તો બધા ઉપરથી કે આવ્યું, કે ઉપરથી આપણે કેની કિંમત મેળવી, કેની કિંમત ઉપરથી પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી શોધ્યું, અને ત્યારબાદ માગેલી સંભાવનાઓનો દાખલો ગણ્યો. ઓકે, તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 10 પેજ નંબર 36 જેમાં કીધું છે, નિદર સવકાશની ત્રણ ઘટનાઓ એ, બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. જો 4p ઓફ એ બરાબર 5p ઓફ બી બરાબર 3p ઓફ સી હોય તો પી ઓફ એ ઓફ બી અને પી ઓફ બી ઓફ સી શોધો. તો દાખલાની રકમમાં આપણને શું આપ્યું, તો લખીએ 4p ઓફ એ બરાબર 5p ઓફ બી બરાબર 3p ઓફ સી. હવે એને જોવે છે શું, પી ઓફ એ ઓફ બી અને પી ઓફ બી ઓફ સી જોવે છે. તો આપણે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી જોવે, તો આના બરાબર હમણાં આગલો દાખલો ગણ્યો એમ જેમ શું ધારી લેશો, કે તો નીચે બતાવો 4p ઓફ એ, 4p ઓફ એ બરાબર 5p ઓફ બી બરાબર 3p ઓફ સી બરાબર કે. ઓકે, તો હવે આનો અર્થ શું થાય, 4p ઓફ એ બરાબર કે, 5p ઓફ બી બરાબર કે અને 3p ઓફ સી બરાબર કે. તો આપણે પહેલા શું જોવે, પી ઓફ એ, આપણે પહેલા શું જોવે, પી ઓફ એ, અને આમ દાબી દઉં તો શું દેખાય, 4p ઓફ એ, 4p ઓફ એ બરાબર કે. 4 અને પી ઓફ એ ને કેવો સંબંધ, ગુણાકાર, પક્ષાંતર કરો તો ભાગાકાર, પી ઓફ એ બરાબર કે ના છેદમાં 4, પી ઓફ એ બરાબર કે ના છેદમાં 4. પછી આપણે શું જોવે, પી ઓફ બી, તો નીચે પી ઓફ બી, પી ઓફ બી, તો આમ દાબી દઉં તો શું દેખાય, 5p ઓફ બી બરાબર કે, તો 5p ઓફ બી બરાબર કે. 5 અને બી ને કેવો સંબંધ, ગુણાકાર, પક્ષાંતર કરો તો ભાગાકાર, પી ઓફ બી બરાબર કે ના છેદમાં 5, પી ઓફ બી બરાબર કે ના છેદમાં 5. હવે શું જોવે, તો કે પી ઓફ સી, તો નીચે પી ઓફ સી, તો આમ દાબી દઉં તો શું દેખાય, 3p ઓફ સી બરાબર કે, 3p ઓફ સી બરાબર કે. તો 3 અને પી ઓફ સી ને કેવો સંબંધ, ગુણાકાર, પક્ષાંતર કરો તો ભાગાકાર, તો પી ઓફ સી બરાબર કે ના છેદમાં 3, કે ના છેદમાં 3. આ ઘટનાઓ પરસ્પર કેવી છે, નિવારક અને નિશેષ છે. તો લખીએ એ, બી અને સી ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તેનો અર્થ શું થાય, એ યોગ બી યોગ સી બરાબર યુ, એ યોગ બી યોગ સી બરાબર યુ થાય. તો એ યોગ બી યોગ સી બરાબર યુ થાય, તેનો અર્થ શું થાય, પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1, યોગ બી યોગ સી બરાબર 1.
તો આને સંભાવનાનો સરવાળો થાય યોગ ઘટના એટલે p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c બરાબર 1 નિવારક ઘટનાઓ છે p ઓફ a એટલે શું k ના છેદમાં 4 વત્તા p ઓફ b એટલે શું k ના છેદમાં 5 વત્તા p ઓફ c એટલે શું k ના છેદમાં 3 બરાબર 1 નીચે 5 ઓફ 20 તેરી 60 60 નો લસા 4 ને કેટલા વડે ગુણો તો 60 થાય 15 તો ઉપરના ને 15 વડે ગુણો તો 15 k વત્તા 5 ને કેટલા વડે ગુણો તો 60 થાય 12 તો ઉપરના ને 12 વડે 12 k વત્તા 3 ને કેટલા વડે ગુણો તો 60 થાય 20 તો 20 વડે ઉપરના ને 20 k બરાબર 1 15 ને 12 27 ને 20 47 k બરાબર 60 આ ભાગ્યા 60 પક્ષાંતર કરો તો ગુણ્યા 60 નીચે તેથી k બરાબર 60 ભાગ્યા 47 તેથી k બરાબર 60 ભાગ્યા 47 ઓકે તો હવે કે મળી ગયો તાદરેકમાં આપણે કે ની કિંમત મૂકી દઈએ એટલે આપણને p ઓફ a b અને c મળી જાય તો નીચે p ઓફ a અને તે p ઓફ a બરાબર શું છે k ના છેદમાં 4 તો k ના છેદમાં 4 જેમ છૂટું પાડીએ તો k ગુણ્યા 1 ના છેદમાં 4 થાય કારણ કે k ગુણ્યા 1 કરો એટલે k ના છેદમાં 4 થાય એટલે છૂટું પાડી દીધું k એટલે શું 60 ના છેદમાં 47 ગુણ્યા 1 ના છેદમાં 4 તો p ઓફ a બરાબર 15 ચોકુ 60 15 ના છેદમાં 47 p ઓફ a બરાબર 15 ના છેદમાં 47 ઓકે હવે શું જોવે p ઓફ b ભગવાન જુંબર ધારીએ p ઓફ b તો p ઓફ b શું છે તો કે k ના છેદમાં 5 તો p ઓફ b બરાબર k ના છેદમાં 5 અને છૂટું પાડીએ તો શું લખાય k ગુણ્યા 1 ના છેદમાં 5 કેની જગ્યાએ તમે શું લખી શકો 60 ના છેદમાં 47 ગુણ્યા 1 ના છેદમાં 5 તો નીચે p ઓફ b બરાબર 12 5 60 12 ના છેદમાં 47 p ઓફ b બરાબર 12 ના છેદમાં 47 હવે શું જોવે p ઓફ c બતાવીએ p ઓફ c તો p ઓફ c બરાબર શું આવે તો કે p ઓફ c બરાબર k ના છેદમાં 3 તો p ઓફ c બરાબર k ના છેદમાં 3 અને છૂટું પાડો તો તમને કહે k ગુણ્યા 1 ના છેદમાં 3 k એટલે શું 60 ના છેદમાં 47 ગુણ્યા 1 ના છેદમાં 3 તો p ઓફ c બરાબર 20 તેરી 60 ને 20 ના છેદમાં 47 p ઓફ c બરાબર 20 ના છેદમાં 47 હવે એક્ચ્યુઅલી એને જોવે છે શું તો p ઓફ a ઓફ c તો એક નંબર p ઓફ a યોગ c p ઓફ a યોગ c તો નિવારક અને નિશેષ ઘટના છે એટલે છેદ ઘટના આવે નહીં તો p ઓફ a યોગ c બરાબર
of A plus P of C. P of A કેટલું આવ્યું? 15 ના છેદમાં 47 વત્તા P of C કેટલું આવ્યું? 20 ના છેદમાં 47 15 ને 20 35 ના છેદમાં 47 તો P of A of C શું આવ્યું? 35 ના છેદમાં 47 ઓકે હવે શું જોવે છે તો કે હવે જોવે છે P of B of C P of B of C બે નંબર P of B of C તો P of B of C નિવારક ઘટના છે એટલે છેદ ઘટના આવે નહીં તો P of B of C બરાબર P of B plus P of C P of B કેટલું આવ્યું 12 ના છેદમાં 47 વત્તા P of C 20 ના છેદમાં 47 હવે છેદના આંકડા સરખા છે એટલે 47 સામના 20 ને 12 32 ના છેદમાં 47 32 ના છેદમાં 47 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં પણ આગળ દાખલો ગણ્યાની જેવો જ હતો અચળ સંખ્યા આપણે કે ધાર્યું એના આધારે જુદા જુદા પરિણામો આવ્યા નિવારક અને નિશેષ ઘટનાઓ કીધી એટલે એ બી ઓફ સી બરાબર યુ થાય અને સંભાવના હંમેશા એની એક થાય પછી પી ઓફ એ બી અને સી ની કિંમતો મૂકી એના આધારે કે મળ્યો કે ની કિંમત પી ઓફ એ પી ઓફ બી અને પી ઓફ સી માં મૂકતા પી ઓફ એ પી ઓફ બી અને પી ઓફ સી ની કિંમત મળી અને ત્યારબાદ માંગેલી સંભાવનાઓ પી ઓફ એ ઓફ સી અને P of B of C ની ગણતરી કરી ઓકે તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે તો અહીં આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ